અચ્છા કઈ જમાડાઓ નથી આવ્યો. ગણિતના ઇતિહાસમાં કદાચ શૂન્ય અને 786 આ બે આંકડા પછી સૌથી વધારે ચર્ચિત કોઈ આંકડો હશે તો 370નો હશે. 370ની કલમ નાબૂદ થઈ પછી ઘણા બધા SMS WhatsApp આ તે આયા. આપણે હવે બંગલો હશે, આપણી ત્યાં જમીન હશે, આપણે ત્યાં આમ હશે, તેમ હશે, ફરવા જશું. પણ મને એમ લાગે છે કે હવે આ સમય છે કે જ્યારે કાશ્મીર જે બી કહીએ કે જે આજ સુધી ભારતનો એક છિન્ન ભિન્ન અંગ હતો, હવે એને અભિન્ન અંગ બનાવીએ. જે આપણા ભાઈઓ પારકા હતા એ પારકાઓને આજે આપણે તમે અમારા છો એ અહેસાસ કરાવવાનો છે. તો એની પર હું કંઈક લખીને આવ્યો છું કે હું કાશ્મીર છું, હું હુંકાર છું, હું પડકાર છું, હું હિન્દુસ્તાનનું ગર્વ ને હિમાલયની લલકાર છું, હું કાશ્મીર છું. સિંધુ જ્યાંથી જન્મે છે, અમરનાથ જ્યાં વસે છે, કરોડો ભારતીયોના હૃદયનો હું ધબકાર છું, હું કાશ્મીર છું. હિન્દની શાખ છું, હિન્દની શાખ છું ને હિન્દુસ્તાનની ધાક છું. ભારતીય ફોજની શાન, હિન્દ સરજમીનની નાક છું. દેશનો અભિન્ન ભાગ છું, બધે લગાવી શકું એવી હું આગ છું. જન્નતમાંથી ઉદ્ભવતો સુરીલો મલ્હાર રાગ છું. અત્યાર સુધી દબાયેલો, કચડાયેલો ને ગુંગળાયેલો અવાજ હતો, અહીં તો દહેશત ને હેવાનિયતનો રાગ હતો. પથ્થર મારી મારી દેશ મારું મેં ક્ષીણ કર્યું, નફરત અને અલગાવવાદથી ઘર મારું જ મેં છિન્નભિન્ન કર્યું. કહે છે કે અહીં જન્નત છે, કહે છે કે અહીં જન્નત છે, કહે છે કે અહીં મન્નત છે, કહે છે કે અહીં બરકત છે, તો પછી આ બધું સાચું ન થવાની કોની આ હસરત છે? કેમ હું રોજ પથ્થર મારું, કેમ હું રોજ પથ્થર મારું, કેમ હું રોજ નારા પોકારું, કેમ હું રોજ હથિયાર ઉપાડું, કેમ રોજ ઘર મારું જ હું સળગાવું? ગેરમાર્ગે દોરાયો હતો આજ સુધી, હવે સાચી રાહ પકડવી છે. જન્નતને જહન્નુમ બનાવી હતી, હવે વિકાસની માર્ગ પકડવી છે. ભારતની તાસીર હતા હવે ભારતની તકદીર બનશું. ભારતની પાઘડી છીએ, નવા હિન્દુસ્તાનની તસવીર બનશું. અત્યાર સુધી રક્તરંજિત ઇતિહાસ હતા, અત્યાર સુધી રક્તરંજિત ઇતિહાસ હતા, હવે સ્વપ્ન સજીત ભવિષ્ય બનશું. આજ સુધી નયન રમ્ય હતા, હવે ભારત ભવ્ય બનશું. હું કાશ્મીર છું. જય હિન્દ.